જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વિશિષ્ટ શાળા વિકાસ સંકુલ મહેસાણા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 9 છે. મિત્રો, વિષય સંસ્કૃત છે. તારીખ 1/2/2024 ગુરુવાર છે. 50 ગુણ પેપર છે. 2 કલાકનો સમય છે. તો મિત્રો, ધોરણ 9 થી મિત્રો 12ની જે બીજી વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ ચૂકી છે, એટલે કે ચાલી રહી છે, એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે. તો મિત્રો, આજે તમારી સમક્ષ આપણે જે પેપર મૂકીએ છીએ એ મહેસાણા જિલ્લાનું શાળા વિકાસ સંઘનું પેપર છે અને ધોરણ 9નું સંસ્કૃત વિષયનું છે. તો જે જિલ્લાઓની અંદર સંસ્કૃત વિષયનું ધોરણ 9નું પેપર બાકી હોય એમને પરીક્ષાની પૂર્વ તૈયારી આ પેપર મદદરૂપ થઈ શકશે. તો વિડીયો પૂરેપૂરો જોવા માટે વિનંતી છે. મિત્રો, આ પેપર બેઠી બેઠું આવી શકશે એવું નથી, પણ અમે તો કંઈ પ્રશ્નો આવી શકે, તમને પેપર લખવાની પદ્ધતિ સમજાય એટલા માટે મૂકવામાં આવે છે. તો જો એ વિભાગ એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. ફક્ત પેપર છે, સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો અધોલિખિતા નામ, શબ્દાનામ, અર્થ, દત્તાભ્યામ, વિકલ્પાભ્યામ, ચિત્વા લિખતો, એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચાર સામે આપેલા વિકલ્પો શોધી લખવાના છે. તો મહાનસ, મહાન અને રસોડું જે સાચું હોય તમારે લખવાનું છે. મહતી મોટું અથવા તો મહત્વ. અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય સમાધાકમ શબ્દમ લિખિત, એટલે કે નીચેના આપેલા સંસ્કૃત શબ્દનો સમાધિ શબ્દ આપવાનો છે. તોયમ, વારી અને ઋતુ. અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય વિરુદ્ધાર્થકમ શબ્દમ લિખિત, એટલે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દનો વિરુદ્ધ શબ્દ લખવાનો છે. પ્રભુતમ, અલ્પમ અને મહત્વમ. અધુલિખિતભ્ય શબ્દરૂપ્યભ્ય પુલ્લિંગ શબ્દો ચિત્તવા લિખિત, એટલે કે નીચે આપેલા શબ્દ રૂપોથી પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો છે. સંકલ્પ, સંકલ્પ અને હાની, કંદર અને લુંબી. અધુલિખિતભ્ય શબ્દરૂપ્યભ્ય સ્ત્રીલિંગ શબ્દો ચિત્તવા લિખત, નીચે આપેલા સ્વરૂપોમાંથી શબ્દરૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દનો શોધી લખવાના છે. સહતી અને ધ્રુમઃ, બૃહલ્લાલ અને ભટ્ટઃ, બરાબર છે, જે સાચો તમારે લખવાના છે. આગળ જોઈએ. ગુજર ભાષા શબ્દસ્ય સંસ્કૃત શબ્દ લિખત, નીચે આપેલા ગુજરાતી શબ્દો સંસ્કૃત શબ્દમાં લખવા છે. કાગડો અને શિકારી. આગળ કાષ્ટકાત ઉચિતમ પદમ રિક્ત સ્થાન પૂર્તિ કૃત, એટલે કે કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય રૂપ પસંદ કરી અને ખાજિયા પૂરવાનું છે. અહમ, ત્વા, ગુપ્તચર, અમ, ખાજગ્યા, મને, મન્યતે, મન્યતે, જે સાચું લખવાનું છે. રેખાંકિત પદસ્ય કૃદંતસ્ય પ્રકાર લિખત, રેખાંકિત પદનો કૃદંત પ્રકાર લખવાનું છે. કૃત્વા સંબંધક ભૂતકૃદંત અને હેતવત કૃદંત, બરાબર છે. આગળ જોઈએ. સંધિ સંધિ યોજતો, સંધિ જોડવાની છે. વ્યવહારે વત્તા આપી તો તમારે જોડવા છે. હવે જોઈએ વિભાગ બી. મિત્રો જોઈએ તો વિભાગ બીમાં જો શું છે, તો અધોદત્તાના પ્રશ્નના ઉત્તરાની ગુજરાત ભાષામાં લખતા, એટલે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે, કુલાચાર એટલે શું. આગળ જોઈએ પ્રશ્ન કે ગોગ્રહણની ઘટનાથી અભિમન્યુને શું ફાયદો થયો અથવા તો શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું. આગળ જોઈએ. અધોદત્તાના પ્રશ્નના ઉત્તરાણી ગુજરાત ભાષામાં લખતો, એટલે કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે, 5 અક્ષયનિધિ કયા કયા છે, પાઠકના કેટલા ગુણ છે, અથવા તો હનુમાને કહેલા વર્ણન મુજબ રામનું વર્ણન કરવાનું છે. વિભાગ સી જોઈએ. વિભાગ સીમાં જો શું છે, તો વિભાગ સી છે કે અધોદત્તમ ગદ્યખંડમ પઠિત્વા તદા ધારિતાના પ્રશ્ન ઉત્તર ઉત્તરાણી સંસ્કૃત ભાષામાં લખતો, એટલે કે નીચે આપેલા ગદ્યખંડને વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો આપણે ફકરો પહેલા વાંચી લઈએ. તો મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલન પ્રારંભત, આંદોલનસ્ય નિખિલોપિ વ્યવહાર પ્રારંભેશુ દિવસેશુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત, એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત, સહદેશસ્ય સ્વતંત્રાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિત પ્રસન્ન આસીત, સહ ગાંધી મહોદયા અકથયત અહમ ભવત આશ્રમે પ્રવેશમ નિવાસેમ ચ ઈચ્છામિ. હવે એના પ્રશ્નો જે મિત્રો આપણે પ્રશ્ન જો શું આપ્યા છે કે કહ સ્વાતંત્ર આંદોલન પ્રારંભત, સ્વાતંત્ર આંદોલનસ્ય વ્યવહાર કુત્ર પ્રાચલત, આશ્રમ કહ અગચ્છત, સત્યદેવ કસ કાર્યેણ પ્રભાવિત આસીત, સત્યદેવ ગાંધી મહોદયાત કિમ અકથયત. આ બધા પ્રશ્નો આપણે છે, જવાબ તમારે લખવાના છે. આગળ જોઈએ કે અધોલિખિતસ્ય ગદ્યખંડસ્ય ગુજરાત ભાષાએ અનુવાદમ કૃત, એટલે કે નીચેના ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. ય ખલુ ઈર્ષ્યાગ્રસ્ત ભવતી તસ્મય પરસ્ય દુર્ગુણાનુવાદ રોચતી સ્વસ્ય ચ ગુણાનુવાદ, ય ખલુ સજ્જનો ભવતી તસ્મય પરાપવાદ કથમ અપી ન રોચતે, કેચન અસુક અસયુકા ભવંતિ તે હિતમ અપી અનુશાસન ન સંયંતિ તથૈવ સર્વાંગ સુંદરમ સરસમ સરસમ સુભાષિતમપી ન સંતોષયતી અલ્પ જ્ઞાન. અથવા તો બીજો પ્રયોગ આપે છે કે સત્યદેવસ્ય પ્રસ્તાવ ગાંધી મહોદયસ્ય સ્વીકૃતવાન, ગાંધી મહોદયસ્ય અકથયત સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ, આશ્રમોયમ ભવતઃ એવ કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વ ભવતા કાશાયણ વસ્ત્રામ ત્યાગ કરણીયમ, ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આચાર્યાન્વિતઃ સ્વામી સત્યદેવ માનસી અકુપ્યત.
બરોબર છે, એનો તમે અનુવાદ કરવાનો છે. આગળ જોઈએ, અધોલિખિતસ્ય નાટ્યખંડસ્ય ગુજરાત ભાષામાં અનુવાદમ કૃતઃ. નીચે આપણે નાટ્યખંડનો ગુજરાતી ભાષા માતૃભાષા અનુવાદ કરવાનો છે. સંન્યાસી વદતુ ક કથમ અસ્માન સંન્યાસી અપી તિરસ્કરોષિ. દ્વારિક ભગવાન પ્રણામામી પરંતુ સ્વકીય પરિચય અદત્વા ન કિંચિત પ્રવેશતું અર્હતિ. સંન્યાસી સત્યમ ક્ષાંતમ અયમતિ અપરાધ કિંતુ અદ્ય પ્રભૃતિ ત્વમ સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારીન સ્ત્રીય બાલા ચ ન અવરોષ્ટુ શકરોસિ. અથવામાં આપ્યું છે કે રાજા વદતુ અપૂર્વમ ઈવ તે હર્ષ બૃહુકેનાસી વિસ્મિત. ભટ્ટ વદતુ અશ્રદ્ધેય પ્રિય પ્રાપ્ત સૌભાદ્રમ ગ્રહણ ગત. રાજા વદતુ કથમિદાનીમ ગૃહીત. ભટ્ટ વદતુ રથમ આસાધ્ય નિશંક બાહોબામ બાહોભ્યામ અવતારિત. રાજા કેન. આગળ જોઈએ, અધુલિખિત છે પદ્યખંડ છે ગુજરાત ભાષામાં અનુવાદ કૃત. નીચે આપેલા પદ્યખંડો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. રાજા દશરથો નામ રઘુકુંજ રવા રિમાન પુંજશીલો મહાકીર્તિ ઋજુ રાશિન મહાયસા. રક્ષિત સ્વસ્ય વૃતસ્ય સ્વજનસ્ય અપિ રક્ષિતા રક્ષિતા જીવનલોકસ્ય ધર્મસ્ય ચ પરંતપ. અથવા પ્રાપ્તાંશ્વી સર્પ સંતુષ્ટ સુનિદ્ર શીઘ્ર ચેતન પ્રભુભક્ત ચ સુર ચ જ્ઞાતવ્ય ચ સ્વગુણુ સ્વગુણ હિ ષટ. અશ્વિ અશ્વિન વહેતમ ભારમ શીતોષ્ણ ચ ન વિદંતિ સસંતોષ તથા નિત્યમ ત્રીણી શિક્ષેત ગર્ભપાત. વિભાગ ડી જોઈએ કે અધોલિખિત અધોરેખાંકિત પદાની શુદ્ધાની કૃત્વા ગદ્યખંડ પુનઃલિખત. નીચે આપેલા ગદ્યખંડનું રેખાંકિત શબ્દો સુધારીને સ્વાચ્ય અક્ષરે ગદ્યખંડ ફરીથી લખવા સુધારેલા શબ્દો રેખાંકિત કરવા. જોઈએ કયા કયા છે. તો ખ્રિસ્તસ્ય પંચમા શતાબ્દ્યા ઇદમુપનગર મૈત્રકાણમ રાજ્ય રાજધાની આશિત. મૈત્રકાણ વ્યવસ્થાનો વ્યવસ્થારંભ અધ્યયનસ્ય સમાપ્યંતરમ વાદસ્ય વાયામ શાસ્ત્રાણ ભવતી સ્મ. શ્લોક પૂર્તિ કરવાનશે. શનૈ પંથા ખાજગ્યા શનૈ શનૈ અથવા તો નાસ્તી જાતુ ખાજગ્યા રીપવ સ્તયા. આગળ જોઈએ આપણે કે અધોદત્ત દત્તમ ગદ્યખંડ પઠિત્વા તદ્ધારિતાના પ્રશ્નોના ઉત્તરાણી સંસ્કૃત ભાષામાં લિખત. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નો સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે. જો કયા કયા આપે છે પેરેગ્રાફ, તો જોઈએ કે શ્રવાપલ્લી નામક નામૈક ગ્રામ આસીત તત્ર બહવ કુરકુરા વસંતી સ્મ તેષ્યામ તીક્ષદંત નામ વૃદ્ધ સારમેય અગ્રેસર. એકદા ગંગાસ્નાય તસ્યા સંજાતા તત સારમેયાણામ સભાયામ સહ અદોષયત હે શુનકા ભાગીરથ્યા દર્શન પવિત્રમ ભાગીરથ્યામ કૃતમ સ્નાનમ પાપહરમ તસ્માત ગંગાસ્નાનેન પુણ્ય પ્રાપ્તયે કાશીમ અહમ ગચ્છામિ. હે પુત્ર અસૂયક તમ અત્ર એવ તીજો હો જનન્યા સેવા કુરુ. હવે જોઈએ એના પ્રશ્નો જોઈએ આપણે શું છે કે શ્રાવપલ્લી ગ્રામે કે વસંતી સ્મ. બીજો પ્રશ્ન આપે છે કુરકુરાણામ અગ્રેસ કહ આસીત ભાગીરથ્યામ કુત્ર જ્ઞાનમ કીદૃશ્યમ તીક્ષ્ણદંત અસૂયક કિમ અવદત. આ રીતે તમને પહેલા આપણે એના પ્રશ્નો આપણે હવે જોઈએ અર્થવિસ્તારમ કુરુત. અર્થવિસ્તાર કરવાનો છે. સુહાસાનામ નાશ્ય સાધ્યમ નરાણાનામ માર્ગરબ્ધામ સર્વયત્ના ફલંતી અથવા અલ્પાનામ અપી વસ્તુનામ સહતી કાર્ય સાધિક આપ્યું છે. મિત્રો અહીંયા આપણે આ પેપર સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.